માલસામાન વિભાગની માહિતી નીચે મુજબ છે ત્રિમાસિક માલસામાનનો વપરાશ ચાર હજાર એકમો છે એકમ દીઠ કિંમત છે રૂપિયા પચાસ એકમ દીઠ વાર્ષિક વહન ખર્ચ આપવામાં આવ્યો છે ચાલીસ દરેક વરજી મૂકવાનો ખર્ચ આપવામાં આવ્યો છે બસો એટલે કે પહેલી જે વિગત છે એ ત્રિમાસિક વપરાશ છે એને આપણે વાર્ષિકમાં કન્વર્ટ કરવાનું રહેશે એટલે એ આપણો એ મળશે

ત્રણ વિગત છે એના ઉપરથી આપણને આર્થિક વરજી જથ્થો મળશે ત્યાર પછીની જે વિગતો છે એ આપણને અલગ અલગ સપાટીઓ માટે જરૂર પડશે જેમ કે પહેલું છે અઠવાડિક વધુમાં વધુ વપરાશ ત્રણસો એકમો એટલે કે વપરાશ આપવામાં આવે છે વધુમાં વધુ ત્યારબાદ સરેરાશ વપરાશ છે તો આ બે ઉપરથી આપણને ઓછામાં ઓછો મળશે ત્યારબાદ પુનઃ માલ મેળવતા લાગતો સમય ચાર થી છ અઠવાડિયા એટલે કે ચાર ઓછામાં ઓછા છ વધુમાં વધુ તાત્કાલિક ખરીદી માટે લાગતો વધુમાં વધુ સમય એક અઠવાડિયું એ આપણને ભય સપાટીની અંદર જરૂર પડશે હવે જે આપણે વિગતો શોધવાની છે તે પહેલું છે આર્થિક વર્ધી જથ્થો બીજું છે પુનઃવર્ધી સપાટી ત્રીજું લઘુત્તમ સપાટી ચોથું ગુરુત્તમ સપાટી પાંચ સરેરાશ સ્ટોક સપાટી આર્થિક વર્ધી જથ્થાને આધારે ત્યારબાદ ભય સપાટી અને સલામતી જથ્થો તો અહીં આપણે પહેલા જે છે આર્થિક વર્ધી જુથો શોધો જથ્થો બરાબર વર્ગ મૂળમાં બે એઓ ભાગ્યા સી પી આવશે નહીં કેમ કે આ જે સી છે વહન ખર્ચ છે એ રૂપિયામાં છે ટકાવારીમાં હોય તો જ અહીં પી આવે એટલે હવે પહેલા આપણે એ શોધશું એટલે વાર્ષિક વપરાશ હવે આપણને જે વપરાશ આપવામાં આવ્યો છે એ જે છે એ ત્રિમાસિક વપરાશ છે ચાર હજાર એકમો એટલે કે ચાર હજાર એકમો તો છે પણ ત્રણ માસ પ્રમાણેના છે આપણને વાર્ષિક જોઈએ છે એટલે ગુણ્યા ચાર કરશું તો બાર માસ આપણા થશે તો એ જ પ્રમાણે ચાર હજારને પણ આપણે ચાર વડે ગુણવું પડશે એટલે આવશે સોળ હજાર એકમો હવે ત્યારબાદ ઓ છે ઓ એટલે ઓર્ડરિંગ ખર્ચ ઓર્ડરિંગ ખર્ચ એટલે વર્ધી મૂકવાનો ખર્ચ તો અહીંયા આપણને જે વિગતો આપવામાં આવી છે એમાં ચાર નંબરની વિગત છે કે દરેક વર્ધી મૂકવાનો ખર્ચ છે રૂપિયા બસો એટલે ઓર્ડરિંગ ખર્ચ થશે બસો ત્યારબાદ સી આવશે સી એટલે વહન ખર્ચ

ત્યારબાદ સી ચાલીસ હવે સાદુ ભાગતા બે ગુણ્યા સોળ હજાર ગુણ્યા બસો ભાગ્યા ચાલીસ કરશું તો એ આવશે એક લાખ સાહીઠ હજાર એનું વર્ગમૂળ કરશું તો આવશે ચારસો એકમ તો રીતના આપણને આર્થિક વર્ધી જથ્થો મળશે હવે ત્યારબાદ એની પુનઃ વર્દી સપાટી સપાટી તેનું સૂત્ર છે વધુમાં વધુ વપરાશ ગુણ્યા વધુમાં વધુ સમય વધુમાં વધુ જે વપરાશ છે તો આપણી જે રકમ આપવામાં આવી છે એની અંદર વધુમાં વધુ વપરાશ જે છે છે એ આપવામાં આવ્યો વધુમાં વધુ વપરાશ ત્રણસો એકમો તો અહીંયા આપણે વધુમાં વધુ વપરાશ લખાશે ત્રણસો ગુણ્યા વધુમાં વધુ સમય તો વધુમાં વધુ સમય જે છે એ પણ આપવામાં આવ્યો છે ચાર થી છ અઠવાડિયા છે એટલે છ અઠવાડિયા જે છે એ વધુમાં વધુ સમય ગણાશે એટલે ગુણ્યા છ એટલે આવશે એક હજાર આઠસો એકમ ત્યારબાદ ત્રણ લઘુત્તમ સપાટી બરાબર વર્દી સપાટી સરેરાશ સરેરાશ વપરાશ ગુણ્યા સમય માર્ધી સપાટી તો પુનઃ વર્ધી સપાટી આપણે સુધી છે એક હજાર આઠસો માઇનસ સરેરાશ વપરાશ સરેરાશ વપરાશ જે છે એ આપણને રકમમાં આપવામાં આવ્યો છે અઠવાડિય સરેરાશ વપરાશ પાંચ નંબરની વિગત છે એની અંદર કહ્યું છે ચાર થી છ અઠવાડિયા એટલે કે ચાર ઓછો છ વધુ એટલે બેનો સરવાળો કરીને બે વડે ભાગશું એટલે આપણને સરેરાશ સમય મળશે તો ચાર વત્તા છ બે એક હજાર આઠસો માઇનસ બસો પચીસ ગુણ્યા ચાર વત્તા છ એટલે દસ ભાગ્યા બે કરશો એટલે પાંચ આવશે એક હજાર આઠસો એક હજાર એકસો એકમો આપણને લઘુત્તમ સપાટી મળશે ત્યારબાદ ચાર નંબર છે ગુરુત્તમ સપાટી એના માટે છે સૂત્ર વર્દી સપાટી માઇનસ ઓછો એટલે કે ઓછામાં ઓછો વપરાશ ગુણ્યા ઓછામાં ઓછો સમય પ્લસ આર્થિક વર્ધી જથ્થો હવે

વપરાશ છે આપણી પાસે રકમની અંદર બસો ને પચીસ ઓછો વપરાશ શોધવાનો છે પ્લસ વધુ વપરાશ આપવામાં આવ્યો છે ત્રણસો ભાગ્યા બે હવે બસો પચીસ આ ભાગાકારમાં છે એટલે અહીં ગુણાકારમાં બે આ પ્લસમાં છે બીજી બાજુ આવશે તો માઇનસ થશે ત્રણસો બરાબર ઓછો વપરાશ હવે આનું સાદુ રૂપ આપશો એટલે બસો પચીસ ગુણ્યા બે માઇનસ ત્રણસો કરશું એટલે આવશે એકસો ને પચાસ એકમો એને કહેવાશે ઓછો વપરાશ એટલે અહીં આપણને જે વિગત ખૂટતી હતી ઓછો વપરાશ એ મળી જશે એકસો ને

એકમો તો આ રીતના આપણને ગુરુત્તમ સપાટી મળશે નંબર સ્ટોક સપાટી એ છે આર્થિક વર્દી જથ્થાને આધારે એનું સૂત્ર છે લઘુત્તમ સપાટી પ્લસ લઘુત્તમ પંચોતેર પ્લસ એક તૃત્યાંશ ગુણ્યા આર્થિક વર્દી જથ્થો જે છે એ શોધ્યો છે આપણે ચારસો બરાબર છસો પંચોતેર વત્તા ચારસો ભાગ્યા બે કરશો એટલે બસો છસો પંચોતેર ત્યારબાદ ત્યાર પછીની જે વિગતો છે એમાં આવશે ભય સપાટી તો એના માટે સરેરાશ વપરાશ ગુણ્યા તાત્કાલિક ખરીદીની વધુમાં વધુ મુદત તો સરેરાશ વપરાશ જે છે એ છે આપણી પાસે બસો ને પચીસ રકમ આપવામાં આવ્યો છે ગુણ્યા તાત્કાલિક ખરીદીની વધુમાં વધુ મુદત તો એ આપણને આઠ નંબરની જે વિગત છે એમાં આપવામાં આવ્યું છે કે તાત્કાલિક ખરીદી માટે લાગતો વધુમાં વધુ સમય એક અઠવાડિયો અહીં આવશે એક એટલે અને એ છેલ્લી વિગત છે આપણે શોધવાની છે એ છે સલામતી જથ્થો તો એનું સૂત્ર છે વધુમાં વધુ વપરાશ ગુણ્યા વધુ સમય એટલે કે વધુમાં વધુ સમય માઇનસ તો વધુમાં વધુ વપરાશ તો એ છે આપણી પાસે ત્રણસો ગુણ્યા વધુમાં વધુ સમય તો એ છે છ અઠવાડિયા સામાન્ય સમય તો આપણે અગાઉ શોધ્યો છે પાંચ અઠવાડિયા છ માંથી પાંચ બાદ કરતા એક આવશે એટલે તો આ રીતના આપણે જે સાત વિગતો શોધવા કહી હતી એ સાત વિગતો અહીં આપણને મળી ગઈ છે સાત માસની અંદર આ એક્ઝામ્પલ પૂછાયો હતો બીજો એક્ઝામ્પલ આના પછીના આપણે લેક્ચર્સમાં વિડીયોમાં જોઈશું